જૂનાગઢમાં ગોંડલની પીજીવીસીએલની ટીમના કર્મચારીઓ ઉપર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરી રહી હતી અને તે દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન સણાથા ગામે આ ઘટના બની હતી, જેમાં કર્મચારીઓને કામગીરી કરતા અટકાવવામાં આવ્યા હતા. જુનિયર ઇજનેર પર ધોકા વડે હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ધોકા વડે હુમલો કરતા જુનિયર ઇજનેર પ્રદીપ યાદવ ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, ત્યારે ઘટનાને પગલે પોલીસે તપાસ પણ હાથ ધરી દીધી છે. તો આ ઘટના જૂનાગઢમાં બની છે. જૂનાગઢમાં ગોંડલની પીજીવીસીએલની ટીમ પર હુમલો થયા હોવાના સમાચાર, જેમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગ કરી રહી હતી અને તે દરમિયાન સણાથા ગામે આ ઘટના બની હતી, જેમાં કર્મચારીઓને કામગીરી કરતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુનિયર એન્જિનિયર પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ પ્રદીપ યાદવ છે તેઓ ઇજાગ્રસ્ત પણ થયા છે, ત્યારે આ સમગ્ર જે ઘટના છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ઘટનાના પગલે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ પ્રદીપ કુમાર શ્યામદેવસિંહ યાદવ છે અને હું ગોંડલ ડિવિઝન જુનિયર એન્જિનિયર આઈસ તરીકે ફરજ બજાવું છું. આજરોજ અમે 132 કેવી જૂનાગઢ એસએસટી સક્ષમ અધિકારીની સૂચના મુજબ 5:30 વાગ્યા આસપાસ અમે જૂનાગઢ રૂરલના વિવિધ ગામોમાં વીજ ચેકિંગ કરવા અર્થે નીકળેલ, જેમાં સણાથા ગામે અમે વીજ ચેકિંગ દરમિયાન બે ઇસમોમાંથી એક ઇસમ દ્વારા ધોકા દ્વારા મારવાનો પ્રયત્ન કરેલ અને અન્ય એક ઇસમ છે એના દ્વારા એક ઝાપટ મારેલ અને અમારી સાથેના અધિકારીઓ એસઆરપી લોકોએ ધોકા દ્વારા જે મારતા મારવાનો પ્રયાસ કરતા હતા એને રોકેલ. તો આ રીતે ફરજ રૂકવટ કરેલ છે. તો આ સમાચાર અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે. જૂનાગઢની અંદર ગોંડલની પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ટીમ જ્યારે ચેકિંગ દરમિયાન હતી ત્યારે ચેકિંગ કરતી વખતે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ધોકા જેવા હથિયારો વડે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સણાથા ગામે આ સમગ્ર ઘટના છે તેને આકાર મળ્યો છે. આ સમગ્ર ઘટના સણાથા ગામે બની છે, જેમાં કર્મચારીઓને કામગીરી કરતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુનિયર ઇજનેર પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓને ઈજા પણ પહોંચવા પામી છે. ત્યારબાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલે પણ ખસેડવાની ફરજ પડી છે.